જે અમારી રોજની સિરીઝ હોય છે, અમે રોજ એક એક્સપર્ટ સાથે મળાવતા હોય છે અને આપણે ક્વેશ્ચન્સ પૂછતા હોઈએ છીએ કે માર્કેટમાં અને આગળ જતાં શું રણનીતિ રાખવી જોઈએ, ક્યાં બુલિશ છે, કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સની. એ જ અંતર્ગત આજે આપણે વાત કરીશું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના વીપી ધર્મેશ શાહ સાથે. ધર્મેશજી, ઘણું સ્વાગત છે સીએનબીસી બજારમાં. અને ઓફકોર્સ હવે જે રીતે માર્કેટને આપણે અત્યારે જોઈ રહ્યા છે, જે કન્સોલિડેશન કો કે કરેક્શન નો વચ્ચે એક આપણને ફેઝ દેખાય છે, કઈ રીતે તમે નિફ્ટી અને નિફ્ટી બેંકને આગળ જતા જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. ડેફિનેટલી આપણે એક બજાર જોઈએ તો બજારમાં એક સારી આપણે ચાલ જોઈ છે. મંથ ઓફ ઓક્ટોબર 2500 પોઈન્ટની આપણે કિંમત 1700-1800 તો કંઈક ને કંઈક આઈ થિંક સો માર્કેટ આફ્ટર ગોઈંગ ઇન ટુ ધ ઓવરબોટ કન્ડિશન કંઈક થાક ખાઈ ગયું છે, અને જેનું આપણે કરેક્ટિવ ફેઝ જોયું, જે 1650 થી બજાર 1700-1700 સુધી આપણે કરેક્ટ થતા જોયું. ગોઈંગ ફોરવર્ડ અમને લાગે છે કે બજાર એક કોન્સોલિડેશનમાં રહેશે, જ્યાં 1800 ઉપરમાં અને નીચેમાં 1700-1700-1700 એક ટ્રેડિંગ રેન્જ બજારમાં જોઈ શકીએ છીએ આવનારા દિવસોમાં. એક ઇન્ડિકેશન એમાં એ છે કે હાઈલાઇટ કરવાનું પોઈન્ટ એ છે કે લાસ્ટ અગર તમે 1.5 વર્ષમાં જોયો તો નિફ્ટી એ 50-ડે મૂવિંગ એવરેજ હાર્ડલી બ્રેક કરી, અને આને બ્રેક બી કરી તો 1 કે 2 દિવસથી વધારે ક્યાં છે રહ્યું નથી. કરંટ સિનારીમાં આપણે વાત કરીએ તો નિફ્ટીની તો 1700-1750 વચ્ચે આ મૂવિંગ એવરેજ આવે છે. કંઈક ને કંઈક અમને લાગે છે કે બજાર કોન્સોલિડેટ કરશે આ મૂવિંગ એવરેજની ઉપર અગર એકાદ અઠવાડિયું હજી બી રહે, કારણ કે પ્રીવિયસલી જ્યારે બી આવું થયું છે કરેક્ટિવ ફેઝ પછી 3-4 અઠવાડિયા બજાર કોન્સોલિડેશનમાં રહ્યું છે. અગર આ વખતનું આપણે કરીએ તો 3 વીક ઓલરેડી થઈ ચુક્યા છે અને હજી એક છોટો વીક બાકી છે, તો મને લાગે છે હજી એકાદ અઠવાડિયું આપણે ટ્રેડિંગ રેન્જમાં રહી શકે, જ્યાં 1700-1600 નીચેમાં અને ઉપરમાં 1800-1800ની એક ટ્રેડિંગ રેન્જ હોઈ શકે. પણ ઇવેન્ચ્યુઅલી અમને લાગે છે કે 1800-1800ની રેન્જ ઉપરની તરફ નીકળી હશે, અને ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર વી મે લુકિંગ ટુ ચેલેન્જ ધ લાઈફ હાઈ વિચ ઇઝ 18600. સો ઓવરઓલ આઉટલુક બાય ઓન ડિપ શુડ બી ધ સ્ટ્રેટેજી. અત્યારના રિસ્ક રિવોર્ડ એકદમ ફેવરેબલ છે, વી આર નિયર ધ ઓલમોસ્ટ 50-ડે મૂવિંગ એવરેજ. મેં જેમ તમને કીધું કે 1 કે 2 દિવસ કદાચ માઇનર બ્રેક થઈ શકે છે મૂવિંગ એવરેજ, બટ ડેટ શુડ નોટ બી ટ્રીટેડ એઝ નેગેટિવ. તો જેને બી લેવું છે અત્યારના રિસ્ક રિવોર્ડ મને લાગે છે કે ફેવરેબલ છે ફ્રોમ ધ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. So one should definitely look for Nifty, Bank Nifty. Coming to Bank Nifty, so Bank Nifty is almost trading at their 50-day moving average. Same is replicated for Bank Nifty also. In the 50-day moving average, break nahi thai, aji pan, ane tiyan 37,400-300 ni aspas any value che. Bank Nifty, relatively, agar 4-5 diyos ni baat kare, to underperform thai rahe uche, je natu ame expected kare ru. Pan inna di lagai che ke pachu ek next leg of upside, આપણે બેંક નિફ્ટીમાં બી જેમ કે વાત કરીએ છીએ કે 1800-1800 અગર ટ્રેડિંગ રેન્જ ઉપરની તરફ નીકળે છે તેમાં બેંક નિફ્ટીનું કોન્ટ્રીબ્યુશન વધારે હોવું જોઈએ. તો એનાથી રિસ્ક રિવોર્ડ રાઈટ પ્રાઇવેટ બેંક્સમાં બી જેમ કે પીએસયુ બેંક્સમાં એક સારી મૂવ જોઈ પછી આપણે એક કરેક્ટિવ ફેઝ જોઈ રહ્યા છીએ, પણ બેંક નિફ્ટી પ્રાઇવેટમાં બેંકમાં બી અમને લાગે છે કે એનાથી એક રિસ્ક રિવોર્ડ કાફી ફેવરેબલ બની છે. તો ડેફિનેટલી 37,200ના સ્ટોપલોસથી આવનારા દિવસોમાં આપણે એક સારી ચાલ જોઈ શકીએ છીએ, જ્યાં 39,500-39,700 નું ટાર્ગેટ બેંક નિફ્ટીમાં બી આપણે જોઈ શકીએ. ઓવરઓલ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે વી આર નિયર 50-ડે ઈએમએ, તો કંઈક ને કંઈક એનાથી એક ટેકનિકલ પુલ બેક વી આર એક્સપેક્ટિંગ ઇન કમિંગ વીક્સ. તો નિફ્ટી ને નિફ્ટી બેંકમાં રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ છે, બાય ઓન ડિપની સ્ટ્રેટેજી ઓફકોર્સ રાખવી જોઈએ. કોન્સોલિડેશનમાં માર્કેટ્સ હજી પણ 1-2 વીક્સ રહી શકે છે, પણ પછી ડિસેમ્બર ઓનવર્ડ્સ એક આપણે અપ મૂવની આશા રાખી રહ્યા છીએ. ધર્મેશજી, તમે બેંકની વાત કરી, બેંક નિફ્ટીમાં એવા કોઈ પસંદીદા સ્ટોક્સ બંને પ્રાઇવેટમાં અને પીએસયુ બેંક્સમાં, કારણ કે બંને જગ્યાએથી એક સારું પરફોર્મન્સ આપણે બિટ્સ એન્ડ પીસીસમાં જોયું છે? If you look at the results of most of these private banks, whether as well as the PSU, but mostly results are aa jaye, none of them have disappointed. So mane lage ke inna thi PSU banks ni baat kariye to definitely State Bank of India is a top pick at 505-507. We believe, I think so, je move saru aayo 480-535-540, inu ja ek retracement thai rahi che currently at 50% retracement of the last leg of move. We believe, I think so, the current levels are 505-506. One should definitely look for State Bank of India from the current levels for target of around 530-535. Other one in State Bank, Bank of Baroda, the result was a disappointing result. The result was a correction. But in that case, we believe that
લુક એટ ધ લોંગર પિક્ચર ઓફ ધ મંથલી ચાર્ટ ઓફ ધ બેંક ઓફ બરોડા, કઈ હજી એવું કઈ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ટાઈપ કયું નથી. મને લાગે છે કે એનાથી હજી પણ 96 ના સ્ટોપ લોસ થી બેંક ઓફ બરોડા ડેફિનેટલી જોવું છે. ઉપરમાં અમે જોઈએ તો 110 થી 115 નો ટાર્ગેટ બેંક ઓફ બરોડા જોઈશું. કમિંગ ટુ પ્રાઇવેટ બેંક સેટિંગ, સો વી બિલીવ કોટક બેંક ઇઝ ધ વન વિચ વી ફીલ આઈ થિંક સો શુડ પિક અપ ધ મોમેન્ટમ એન્ડ શુડ સી 7-8% અપસાઇડ ટુ ધ કરન્ટ લેવલ્સ ઓફ કોટક બેંક. અને અપાર્ટ ફ્રોમ કોટક બેંક ડેફિનેટલી ઓન ધ મિડ કેપ સાઇઝ બેંક લાઈક સિટી યુનિયન બેંક ઓર ડીસીબી બેંક આર ધ વન વિચ વન શુડ લુક આઉટ ફોર ફ્રોમ ધ કરન્ટ લેવલ્સ. સો ડેફિનેટલી બેન્કિંગ એઝ અ હોલ લુક્સ પોઝિટિવ. યા મે બી ઇન્ફ્લેશન નું જે ન્યૂઝ આવ્યું છે યુએસ નું, ઇન્ફ્લેશન વધી ગયું, દેટ ઇઝ પુટિંગ સમ બિટ ઓફ અ પ્રેશર ઓન ધ બેંકિંગ સ્ટોક્સ. બટ આઈ થિંક સો દેટ ઇઝ વી મે સી કપલ ઓફ ડેઝ ઓફ સમ સચ ટાઈપ્સ ઓફ, મતલબ આઈ વુડ સે પ્રોફિટ બુકિંગ ધ બેંક નિફ્ટી. એઝ વી શુડ નોટ ફોરગેટ કે આ બધામાં એક આપણે સારી એક તેજી બી જોઈ છે 20-25% મુવમેન્ટ. તો બાય ઓન ડિપ શુડ ધ સ્ટ્રેટેજી. અને બેંક નિફ્ટીમાં જેમ કે આપણે જે સ્ટોક્સ ની વાત કરી અમારે ટોપિક્સ રહી શકે છે બેંક નિફ્ટી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સોલિડ ફોરગેટ ફેડરલ બેંક એક છે જે પ્રાઇવેટ બેંક મને સારી લાગે છે, જે 100 રૂપિયાની આસપાસનો ભાવ છે ત્યાં, ત્યાં બી આપણે એક સારી ચાર્જ જોઈ શકીએ 110-112. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક ફેવરેટ ચોઈસ રહ્યું છે આપણી પીએસયુ બેંકમાં, પણ બેંક ઓફ બરોડા પણ એક સારું ઓપ્શન બની શકે છે. અને પ્રાઇવેટ બેંકમાં કોટક બેંક છે, ફેડરલ બેંક છે, આ બધામાં એક બુલિશ ટ્રેન્ડ આપણને દેખાઈ શકે છે, તો એના પર નજર રાખવી જોઈએ. સાથે જ ધર્મેશભાઈ, જે બીજો જે સેક્ટર છે એ છે આઈટી સેક્ટર. એમાં આપણે ખાસું એવું એક હાઈઝ જોયા છે અને ખાસું એવું માર્કેટને સપોર્ટ આપ્યો છે લાસ્ટ યરમાં. આગળ જતા તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આઈટી સેક્ટરમાં કયો તમારો પસંદીદો સ્ટોક છે? એ આઈટી સ્પેસ, અગર તમે લોંગર પિક્ચરની વાત કરી આપ, બ્રોડર પિક્ચર કંઈક ને કંઈક પોઝિટિવ છે. વી શુડ નોટ ફોરગેટ કે મોસ્ટ ઓફ ધ આઈટી સ્ટોક્સ જે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં ચાલ્યા છે 30-30% ચાલ્યા છે, અને એના પછી આપણે 10-15% આઈટી ઇન્ડેક્સમાં કરેક્શન. આઈ થિંક સો વી બિલીવ, જેમ કે મેં કીધું કે બેંક નિફ્ટીની વાત કરી જ્યારે નિફ્ટીની વાત કરી જ્યારે સ્પોટ ફેવરેબલ છે, ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ આઈટી સ્પેસ. બટ મે બી આઈ એમ નોટ સેઇંગ કે એનાથી વી શેપ રિકવરી આવશે આઈટી સેક્ટરમાં. વી મે સી સમ બિટ ઓફ અ કન્સોલિડેશન રાઈટ નાઉ. તો જે ઇન્વેસ્ટર છે જેને 3-6 મહિના જોવાની રાહ જોઈ શકે છે કે વર્ષ સુધી ઉભા રહી શકે છે, એના માટે તેને આઈટી સેક્ટર જેમ કે ટીસીએસ છે જે સારું આપણે કરેક્શન જોઈ શકાય છે 3380 આસપાસ છે. તો એનાથી ટીસીએસ એક છે ત્યાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, ત્યાં એક હોઈ શકે કે હજી એમ ન કહેતો કે એના કોઈ ઇન્ડિકેશન છે કે બાય કરવાનું. પણ યા વી સી કે ડાઉન સાઈડ ઇઝ લિમિટેડ ફ્રોમ ધ કરંટ લેવલ્સ, 3300 થી નીચે નથી લાગતું ટીસીએસ. તો એનાથી ટીસીએસ જોઈ શકે છે કે જ્યાં આપણે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે ને, એક અપસાઈડમાં 10-15% અપસાઈડ બાય નેક્સ્ટ 6 મંથ આપણે જોઈશું. દેટ ઇઝ કમિંગ ટુ ધ ફ્રન્ટલાઈન સ્પેસ. તો અપાર્ટ ફ્રોમ દેટ, ઇન્ફોસિસ ડેફિનેટલી ઓન ધ મીડિયમ ટર્મ આઉટલુક લુક્સ પોઝિટિવ ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 1830-1840. Giving a stop loss of 1690. Apart from that, mid-cap IT જે છે ત્યાં એક સારું આપણે મોમેન્ટમ જોઈ શકીએ છીએ. તો જેમ કે LTI છે, LTI ટેકનોલોજી, જ્યાં આપણે એક જોઈ શકીએ છીએ કે 7400-7500 નો ટાર્ગેટ LTIમાં જોઈ શકીએ છીએ. અપાર્ટ ફ્રોમ LTI, આઈ થિંક સો KPIT, હ્યુમેનિસ, બિરલા સોફ્ટ, પર્સિસ્ટન્ટ આર ધ વન્સ વિચ વિલ મીટ બી ઓન ધ ટોપિક ઓન ધ બાય રેકમેન્ડેશન. અપાર્ટ ફ્રોમ દેટ, મેન્ટ્રી છે જ્યાં કે આજે આપણે એક સારી મુવમેન્ટ છેલ્લા 2 દિવસમાં જોઈ શકીએ. ઓકે, તો હજી પણ એમાં ઝીંગ બાકી છે. મે બી આપણે વી શેપ રિકવરી નહીં જોઈએ, પણ હજી પણ TCS, ઇન્ફોસિસ, LNT, LTI જેવા કાઉન્ટર્સ એમને ધર્મેશભાઈને પસંદ છે. સાથે ધર્મેશભાઈ, ટેક મહિન્દ્ર માટે તમારો શું વ્યૂ છે? ટેક મહિન્દ્ર રિલેટિવલી આઉટ પરફોર્મ થઈ રહ્યું છે, ડેફિનેટલી પોસ્ટ રિઝલ્ટ્સ ઓલસો ઇટ વિલ બી બેટર સ્ટ્રોંગ. આઈ થિંક ધ એન્ટાયર આઈટી સ્પેસ ઇટ હાર્ડલી સીન એની મેજર કરેક્શન. ટેક So 1563 is something the current market price for that tech. We believe, I think, so going down the line, we can see a target of around 1670-1680, keeping a stop loss of around 1490.
સાથે જ હવે જે રીતે ઓપન અપ થઈ ગયું છે ને જે રીતે આપણી પાસે એવિએશન ઇન્ડસ્ટ્રીઝના ડેટાઝ આવી રહ્યા છે, જે રીતે ફ્લાઇટ્સ બધી હવે નિયરલી ફૂલ થતી જઈ રહી છે, ડોમેસ્ટિક ટ્રાવેલિંગ ઓફકોર્સ ફૂલ સ્વિંગમાં છે, એ જોતા તમને કોઈ એવિએશન સ્ટોક્સ જેના પર તમારી નજર છે? Maybe not aviation. I think so. We should look at the total unlock theme. I would say that pent-up demand is expected. Sure. In the aviation, if we talk about Indigo, definitely is a topic where we believe for Indigo. If you look at Indigo, I think so. The trading range that country chart for 2300 to 2900. Technically, as a 2295, we expect this happen to be the breakout of 2800. Breakout, which implication are which technically 2550 to 2600 range as per. So definitely Indigo is a buy on the current. Apart from Indigo, one should also focus into the other unlocked themes like hotel space. Yeah, in jim ki apne Indian hotel che ki East India hotel che. Ab dhan hum ek apne Amara Dusma ek sari momentum choice. Overall, hotel space as well as aviation. Apart from that, multiplexes like PVR or Inox, I think so. All of them, I think so, either buy list on the current levels.